દક્ષિણ ગુજરાતની સુગર મિલોમાં ટંડીટ ભાવો નક્કી કરાયા. મોવા સુગર મિલના ભાવો થયા જાહેર. આજ રોજ દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલમાં શેરડીના ટંડીટ ભાવો નક્કી કરવામાં આવ્યા છે, ત્યારે મહુવા સુગર મિલમાં બોર્ડની મિટિંગ દરમિયાન ટંડીટ ભાવો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં મહુવા સુગરે પ્રથમ ભાવ 3125 જાહેર કર્યો છે, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં 3175 અને માર્ચ મહિનાના 3225 ભાવ નક્કી કરવામાં આવ્યા છે. હાલની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને પોસાય તેમ ન હોવા છતાં પણ ગત વર્ષ કરતા સારો ભાવ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. સામાન્ય રીતે આજની પરિસ્થિતિ જોતા 3100થી માંડીને 3400 સુધીના પર ટન ભાવ પડ્યા છે. સામાન્ય રીતે સ્થિતિ આ વખતે રિકવરીની પ્રમાણમાં સારી રહી, તેની સાથે વેધર, વરસાદ અને એ બધાના કારણે ઉત્પાદન 7-8 ટન ઘટ્યું છે. એટલે સ્વાભાવિકપણે ખેડૂત મિત્રોની એવી લાગણી ખરી કે અમને વધારે ભાવો મળે, પણ અત્યારે જે પરિસ્થિતિ હતી એમાં ગુજરાતની સહકારી સુગર ફેક્ટરીઓએ ખૂબ સારા ભાવો આપ્યા છે. અને છેલ્લા 4-5 વર્ષથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ઘણી બધી યોજનાઓ કરીને લોન પર વ્યાજ માફીની યોજના, બેંકોએ પણ એ રીતે મદદ કરી છે, એના કારણે અમે ખૂબ સારા ભાવો આપી શક્યા છે. મને લાગે છે કે મહુવા સુગર ફેક્ટરીને લાગે વળગે છે ત્યાં સુધી ગઈ વર્ષ કરતાં લગભગ 200 રૂપિયાનો રાઈઝ આપીને અમે 3125 નો બેઝિક ભાવ પાડીને ફેબ્રુઆરીના 50 રૂપિયા વધારે અને માર્ચના 100 રૂપિયા ભાવ વધારો, આમ અમારા છેલ્લા ભાવ 3125 રહેશે. અમને એવું લાગે છે કે ગુજરાતની જે સુગર ફેક્ટરીઓ છે હવે ભાવ કરતાં ખેડૂતો પણ ઉત્પાદન વધારાના કાર્યક્રમો કરીને સારું બિયારણ, ઓછું ખાતર, ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે, ડ્રીપ ઇરિગેશનનો પણ ખૂબ વ્યાપ વધારે, જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ છે એનો લાભ લે, એવું મારું ખાસ મંતવ્ય છે. ફરીવાર ખેડૂત મિત્રોને, સુગર ફેક્ટરીના સંચાલકોને અભિનંદન આપું છું અને વિનંતી કરું છું કે ગુજરાતનું યીલ્ડ ધીરે ધીરે ઘટતું જાય છે ઉત્પાદન, એ ઉત્પાદન કેમ વધે એના કાર્યક્રમો અને માર્ગદર્શન શિબિરો આપ સૌ કરતા રહો એવી વિનંતી કરીને સૌ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. આભાર 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 કરીને સરકાર પાસે તો